સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર કે ધાનાણીએ રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા આપ્યા છે સંકેત. મેં ક્યારેય પીઠ નથી બતાવી. પરેશ ધાનાણીએ નિવેદન કર્યું છે કે મેં ક્યારેય પીઠ નથી બતાવી, પાર્ટી કહેશે તો ચૂંટણી લડવા તૈયાર. તો રૂપાલા સમજી જાય તો સારું છે. પરેશ ધાનાણીની ચીમકી, હું કાર્યકર્તાઓને નારાજ નહીં કરું. તો પરેશ ધાનાણીએ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. એક તરફ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તો પરેશ ધાનાણી કોંગ્રેસને ઢાળ મળ્યો છે અને પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. તો 12 વર્ષ પછી બંને નેતાઓ આમને સામને થઈ શકે તેમ છે, કારણ કે એક તરફ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ તૈયારી આદરી દીધી છે, તો બીજી તરફ કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે. પરેશ ધાનાણીએ કીધું કે પાર્ટી કહેશે તો હું લડીશ ચૂંટણી, હું પીછેહટ ક્યારેય નથી કરી. ત્યારે પરેશ ધાનાણીએ રાજકોટ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે, કહ્યું કે મેં ક્યારે પીછેહટ નથી કરી, પીઠ નથી બતાવી, પાર્ટી કહેશે તો ચૂંટણી લડવા તૈયાર છું. પરેશ ધાનાણીએ કહ્યું અને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ પરેશ ધાનાણીને મનાવી રહ્યા છે. રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે મનામણા કરવામાં આવી રહ્યા છે. અંતે જ ધાનાણીએ કહ્યું કે હું કાર્યકર્તાઓને નારાજ નહીં કરું, કમ પાર્ટી કહેશે તો હું જરૂર ચૂંટણી લડીશ. સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર કે હવે આમને સામને પરેશ ધાનાણી અને રૂપાલા થઈ શકે તેમ છે. જે 12 વર્ષ પહેલા 2002ની વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક હતી કે જ્યાં રૂપાલા અને પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા હતા, આમને સામને હતા, કોંગ્રેસ અને ભાજપનો જંગ હતો, ત્યારે પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી એક વખત હરાવી ચૂક્યા છે. વિધાનસભાની બેઠક હતી અમરેલી બેઠક, 2002ની આ વાત છે કે જ્યારે તેમણે રૂપાલાને હરાવ્યા હતા. ત્યારે ફરી 12 વર્ષ પછી આ બંને દિગ્ગજો આમને સામને થશે, ત્યારે જોવાનું એ રહેશે કે કેવો મુકાબલો રહી શકે. કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસને ઢાળ મળ્યો છે, કોંગ્રેસ જંગમાં ઉતરશે અને એ જ પરેશ ધાનાણીને ઉતારશે મેદાને, કે જ્યારે એક વિધાનસભાની ચૂંટણીમાં રૂપાલાને હરાવી ચૂક્યા છે, એ જ પરેશ ધાનાણીને હવે કોંગ્રેસ મેદાને ઉતારે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો પરેશ ધાનાણીને મનાવી રહ્યા છે, ત્યારે પરેશ ધાનાણી તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે પાર્ટી કહેશે તો હું ચૂંટણી લડીશ, મેં કોઈ દિવસ પીછેહટ નથી કરી, હું મારા કાર્યકર્તાઓને નારાજ નહીં કરું. ત્યારે આ તમામ રાજકોટની બેઠક, જે સૌરાષ્ટ્રની બેઠક, અત્યારે ગુજરાતભરમાં ઉકળતો મુદ્દો છે તેને લઈને આ મોટા સમાચાર. કારણ કે આ જ બેઠક ઉપર જંગી કાંટાની ટક્કર થઈ શકે તેવું લાગી રહ્યું છે. કારણ કે આ રાજકોટની બેઠક પર એક તરફ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, કારણ કે રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ અમે મતદાન કરીશું. ત્યારે કોંગ્રેસે દાવ ખેલ્યો છે, કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતારવાની વાત કરી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પરેશ ધાનાણીને મનાવી રહ્યા છે, ત્યારે પરેશ ધાનાણીએ ચોખ્ખી સ્પષ્ટતા કરી દીધી છે કે પાર્ટી જો કહેશે તો હું ચૂંટણી લડીશ, મેં કાર્યકર્તાને ક્યારેય નારાજ નથી કર્યા અને હું નહીં કરું. તો ધાનાણીની આ સ્પષ્ટ વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે શું પરેશ ધાનાણી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે.